चार तरफ नजर करिए तो सीएम द्वारा रोड शो नु आयोजन करवामां आव्युं हतुं। आप जोई शको छो दृश्यमां सीएम रूपाणीए नरोडा खाते रोड शो योज्यो हतो। तो कार्यालय नरोडा खाते रोड शो योजवामां आव्यो हतो। आप दृश्यमां जोई शको छो के अनेक लोको उमटी पड्या हता सीएमना रोड शोमां। तो आ साथे ज कांग्रेसना कार्यालय खाते पण कार्यकर्ताओ द्वारा रोड शो नु आयोजन करवामां आव्यो हतो। एक तरफ सीएम रूपाणी नो रोड शो तो बीजी तरफ कांग्रेसना कार्यालय खाते पण रोड शो नु आयोजन करवामां आव्यो हतो। दृश्यमां जोई शको छो के सीएम ना रोड शो मां अनेक लोको उपस्थित थया हता। जनमेदनी जोवा मळी रही छे। लोको खास करीने रोड शो मां भाग लेवा माटे ने भाजपने समर्थन आपवा माटे उमटी पड्या हता। तो जे प्रमाणे कही शकाय के कांग्रेसना कार्यालय नरोडा खाते पण रोड शो नु आयोजन करवामां आव्युं हतुं। एक प्रकारनुं शक्ति प्रदर्शन करवामां आवी रह्युं छे। तो सीएम रूपाणी द्वारा अमारा संवाददाता साथे वातचीत करवामां आवी हती, आवो सांभळीए। ગુજરાત વિધાનસભા 2017 ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી જે છે એ નરોડા વિધાનસભા ખાતે રોડ શોમાં જોડાયા છે આપની સાથે છે વિજયભાઈ રૂપાણી। સર આજે રોડ શોમાં જોડાયા છો, ખાસ કરીને શું કહેવા માંગશો? તમે પોતે જોઈ શકો છો કે લોકોનો કેટલો સહકાર, પ્રેમ, ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી 150 થી વધુ બેઠકો મેળવશે। રાહુલ ગાંધી અવારનવાર સર પ્રવાસ કરી રહ્યા છે, જીએસટી ની નોટબંધી ઉપર પ્રહારો કરે છે, શું કહેશો? ઉત્તર પ્રદેશે દેખાડી દીધું, આ કોઈ મુદ્દા લોકોમાં છે જ નહીં। ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી નજીક છે એ બાબતમાં કહી શકાય અમદાવાદની બેઠકોમાં કેવા પ્રકારનો માહોલ રહેશે? આ માહોલ આપ જોઈ શકો છો, બધી બેઠકો ભારતીય જનતા પાર્ટી અવશ્ય જીતશે। તો આ હતા રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, જેમનું સ્પષ્ટપણે માનવું છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે 150+ બેઠકોની જીત હાંસલ કરશે। કેમેરામેન હસમુખ વાડિયર સાથે કલ્પિન ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો આ સાથે જ આપણે જોયું દ્રશ્યમાં જે પ્રમાણે સીએમ દ્વારા રોડ શો યોજવામાં આવ્યો હતો, અનેક લોકો જનમેદની ઉમટી પડી હતી રોડ શોમાં। જનતા દ્વારા જે સહયોગ અને સમર્થન ભાજપને મળી રહ્યું છે તે જોતા જીતશે ભાજપ તેવો, ખાસ કરીને જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, 2017ની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ બહુમતી સાથે જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો।